साइंस क्वेश्चन पेपर टू विभाग सी त्रण त्रण मार्क ना क्वेश्चन एमा 38 नंबर नो क्वेश्चन छे रेडॉक्स प्रक्रिया एटले शू उदाहरण द्वारा समझाओ रेडॉक्स पहला पाठ नो प्रश्न छे ऑक्सीडेशन एंड रिडक्शन भेगू थाय रेडॉक्स आम जे रासायणिक प्रक्रिया में पहला वेला तो तमारे रेडॉक्स प्रक्रिया नी व्याख्या आपवानी थाय तो के जे रासायणिक प्रक्रिया में एक प्रक्रियक नू ऑक्सीडेशन थतु होय अने बीजा प्रक्रियक नू रिडक्शन थतु होय तो आ संयुक्त प्रक्रिया ने रेडॉक्स प्रक्रिया कहे छे एक प्रक्रियक नू શું થતું હોય મિત્રો ઓક્સિડેશન અને બીજા પ્રક્રિયકનું શું થતું હોય રિડક્શન આ પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે હવે સિમ્પલ ઉદાહરણ આપવાના છે જોજો એક પછી એક દાખલા તરીકે તમને ખબર છે આ છે CuO કોપર 2 ઓક્સાઇડ ક્યુપ્રિક ઓક્સાઇડ કહે છે એની હું હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરું શું થશે મિત્રો આ ઓક્સિજન અહીંયા હું ઉષ્મા આપું છું ઉષ્મા ગરમી આપું છું તો આ ઓક્સિજન હાઇડ્રોજન સાથે જોડાઈ જશે બનશે H2O કઈ ધાતુ છૂટી પડી ગઈ આ Cu આપણી કોપર ધાતુ છૂટી પડી ગઈ અને ઉત્પન્ન થઈ પાણીની વરાળ એટલે ગેસ ગેસ સોલિડ ગેસ સોલિડ હવે મિત્રો છે જુઓ જી આ હાઇડ્રોજન એકલો હતો અહીંયા હાઇડ્રોજનમાં કોણ ઉમેરાઈ ગયું ઓક્સિજન તમને ઓક્સિડેશન પ્રક્રિયા ખબર હોવી જોઈએ પદાર્થમાં ઓક્સિજન ઉમેરાવાની પ્રક્રિયા અથવા હાઇડ્રોજન દૂર થવાની પ્રક્રિયાને ઓક્સિડેશન કહે છે અને તમે જોઈ શકો છો હાઇડ્રોજન બિચારો એકલો હતો અને અહીંયા હાઇડ્રોજન સાથે કોણ આવી ગયું ઓક્સિજન એટલે કે થયું શું તો કે હાઇડ્રોજનમાં ઓક્સિજન ઉમેરાય છે તેથી આ પ્રક્રિયા છે કઈ છે ઓક્સિડેશન અહીંયા જુઓ રિડક્શનની વાત કરીએ પદાર્થમાં હાઇડ્રોજન ઉમેરાવાની અથવા ઓક્સિજન દૂર થવાની પ્રક્રિયાને રિડક્શન કહે છે તમે જોઈ શકો છો મિત્રો ત્યાં કોપર 2 ઓક્સાઇડ છે એમાંથી બન્યું કોપર અહીંયા કોપર સાથે ઓક્સિજન હતો એ બિચારો દૂર થયો એટલે શું થયું ઓક્સિજન દૂર થાય છે હાઇડ્રોજન ઉમેરાય તો ઓક્સિજન દૂર થાય એને શું કહેવાય રિડક્શન તો જોઈ શકો છો તમે અહીંયા હાઇડ્રોજનનું ઓક્સિડેશન થાય છે જ્યારે કોપર ઓક્સાઇડનું કોપર 2 ઓક્સાઇડનું રિડક્શન થાય છે તમને એ પણ ખબર હોવી જોઈએ કે જેનું ઓક્સિડેશન થતું હોય રિડક્શન કરતા કહેવાય જેનું રિડક્શન થતું હોય ઓક્સિડેશન કરતા કહેવાય અહીંયા જુઓ આનું રિડક્શન થયું તો ઓક્સિડેશન કરતા છે આનું ઓક્સિડેશન થયું તો આ રિડક્શન કરતા છે બીજા ઉદાહરણ પણ લઈ શકો છો જેમ કે આ ઝિંક ઓક્સાઇડ ZnO પ્લસ એનું રિડક્શન કરો કાર્બન વડે ભણી ગયા ઉષ્મા આપશો ઉષ્મા શું થશે મિત્રો ઝિંક ધાતુ છૂટી પડશે
પ્લસ ઓક્સિજન થી કાર્બન સાથે જોડાઈને બનાવ્યો કાર્બન મોનોક્સાઇડ વાયુ. હવે મને કયો, આ કાર્બન બિચારો એકલો હતો અને હવે બની ગયો કાર્બન મોનોક્સાઇડ. શું થયું? તો કે આમાં ઓક્સિજન ઉમેરાય છે એટલે કાર્બન નું શું થયું કહેવાય? ઓક્સિડેશન. ઈ જ રીતે આ ઝિંક ઓક્સાઇડ માંથી શું બન્યું? ZN ઓક્સિજન દૂર થાય છે. ઓક્સિજન દૂર થવું એને શું કહેવાય? રિડક્શન. તો રેડોક્સ પ્રક્રિયા એટલે શું? એક માર્ક એનો ને બે તમે ઉદાહરણ આપી દીધા, ત્રણ માર્કનો ક્વેશ્ચન. આગળનું પેજ જોવો છો તો પણ તમે જોઈ શકો છો. તો મેં તમને શું કીધું આગળના પેજમાં? પેલા વ્યાખ્યા આપી રેડોક્સ પ્રક્રિયાની, કે જે રાસાયણિક પ્રક્રિયામાં એક પ્રક્રિયકનું ઓક્સિડેશન થતું હોય અને બીજા પ્રક્રિયકનું રિડક્શન થતું હોય તો આ સંયુક્ત પ્રક્રિયાને રેડોક્સ પ્રક્રિયા કહે છે. હવે ઉદાહરણ આપો, કહે તમે કોપર ઓક્સાઇડની હાઇડ્રોજન સાથે પ્રક્રિયા કરતા કોપર ધાતુ છૂટી પડે. જાણે કીધું હાઇડ્રોજન એકલો તો અહીંયા ઓક્સિજન ઉમેરાઈ ગયો, ઓક્સિજન ઉમેરાય છે એટલે આ ઓક્સિડેશન કહેવાય. અહીંયા કોપર ઓક્સાઇડમાંથી ઓક્સિજન દૂર થયો અને કોપર છૂટી પડ્યું, ઓક્સિજન દૂર થવું એને રિડક્શન કહેવાય. તો એના બે ઉદાહરણ તમારે આપવા પડે. અને આ બીજું ઉદાહરણ તો હતી મિત્રો આપણી રેડોક્સ પ્રક્રિયા. આભાર.